हे गाइस, वेलकम बैक टू माय चैनल मन किचन। आज आप जुवाना छे कच्छना फेमस खट्टा मीठा ढोकड़ा। ने ढोकड़ा एटला स्पोंजी बनवाना छे, आथो लाव्या वगर पण आटला स्पोंजी बने छे। अने ढोकड़ा साथे खावा माटे स्वादिष्ट चटनी तो बनावाना छे। चलो रेसिपीनी शुरुआत करिए। शुरुआत करता पहला मारी चैनल पर नवा आव्या होय तो सब्सक्राइब करी लेजो अने कमेंट्स बॉक्स में कमेंट करजो। सौ प्रथम कच्छना फेमस खट्टा मीठा ढोकड़ा बनावा माटे एक मिक्सिंग बाउल में 1 कप जेटली चना दाळ लईए, 1 कप जेटला चोखा लेवाना छे। अहींया जीरा सार में लीधा छे, जो बासमती राइस सिवाय कोई पण राइस लई शकाय छे। दाळ चोखाने मिक्स करी अने पाणीथी वॉश करी लेवाना छे। एक्स्ट्रा पाणी काढ़ी नाखीशुं। आ प्रोसिजर 2-3 वखत करी लेवानी। दाळ चोखा सरस धोवाई गया छे। हवे एनी अंदर 2 टीस्पून खांड एड करीशुं, 1 कप जेटली खट्टी छाश, 1/2 कप जेटलू पाणी एड करवानुं छे। ढाँकण ढाँकी अने आपणे 4-5 कलाक माटे पलळवा माटे रहेवा देवानुं छे, कारण के आपणे आमां आथो नथी लावाना। 4-5 कलाक थई गया छे अने दाळ ચોખામાંથી પાણી છાશ બધું જ એબ્ઝોર્બ થઈ ગયું છે। ખાલી થોડી છાશ નીચે બચે છે, એ પણ એની સાથે જ દાળ ચોખા સાથે જ આપણે મિક્સર જારમાં લઈ લેવાનું છે। હવે 4-5 નંગ તીખા લીલા મરચાં કટ કરીને એડ કરી લેવાના, 1/2 ઇંચ ટુકડો આદુ કટકા કરીને લઈ લેવાનું છે। ઢાંકણ બંધ કરી ક્રશ કરી લઈશું અને ક્રશ કરતી વખતે થોડું પાણી એડ કરી શકાય છે। અહીંયા મારે 1/2 વાટકી જેટલું પાણી એડ થયું અને આ રીતનું દરદરું બેટર તૈયાર થયું છે। બેટરને મિક્સિંગ બાઉલમાં કાઢી લેવાનું આ રીતે। હવે તેની અંદર 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું, 1/2 ટેબલસ્પૂન મીઠું, 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું, એટલે ઢોકળા સ્પોન્જી બને। હવે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને એક જ ડાયરેક્શનમાં 3-4 મિનિટ માટે આ રીતે હલાવ્યા કરશું, એટલે ઢોકળા એકદમ સોફ્ટ બને, હવાના કણો આમાં ભરાય તો એકદમ બેટર આપણું હલકું બનશે અને ઢોકળા સોફ્ટ બનશે। 3-4 મિનિટમાં બેટર એકદમ હલકું થઈ ગયું છે, કલર ચેન્જ થઈ ગયો છે। હવે આપણે એને સાઈડ કરી અને અહીંયા ગેસ ઓન કરીને એક સ્ટીમર, ઢોકળા સ્ટીમર ગરમ કરવા માટે રહેવા દેવાનું અને એની અંદર કાંઠીલો મૂકીશું, થોડું પાણી મૂકી દેવાનું અને ઢાંકણ ઢાંકી અને એને ગરમ કરવા માટે રહેવા દેવાનું। અને સાઈડમાં આ રીતે થાળીને પહેલેથી તેલથી ગ્રીસ કરી લેવાની છે। થાળીને આપણે કાંઠીલા ઉપર મૂકી દઈશું। ઢોકળા બેટરમાં આપણે અહીંયા 1 ટીસ્પૂન જેટલો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું, એની અંદર 3-4 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરવાનું છે। સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા બ્લુ ઇનો આવે છે એ મેં લીધો છે। મિક્સ કર્યા પછી આપણે થાળીમાં લઈ લઈશું સ્ટીમ થવા માટે। ટાંકી અને 15-16 મિનિટ માટે સ્ટીમ થવા માટે હાઈ ફ્લેમ ઉપર રહેવા દેવાના છે ઢોકળાને। 15 મિનિટ જેટલો સમય થયો છે, ઢોકળા ચેક કરી લઈએ। નાઇફ નાખી અને આ રીતે ચેક કરી લઈશું। નાઇફ સાફ આવે તો સમજી લેવાનું ઢોકળા સરસ થઈ ગયા છે। નાઇફ એકદમ સાફ આવે છે। ઢોકળાની થાળી કાઢી લઈશું બહાર અને ઢોકળા એકદમ ઠંડા થાય પછી આપણે વઘાર કરવા માટે કઢાઈ ગરમ કરવા મૂકી દેવાની, ગેસ ઓન કરી દઈએ। 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું, તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન રાઈ એડ કરીએ। ¼ ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી લેવાની છે, અહીંયા 2 નંગ લીલા મરચાં ઝીણા સમારીને, 8-10 નંગ મીઠા લીમડાના પાન એડ કરીશું અને ગેસની ફ્લેમ બંધ કરી 1/2 વાટકી જેટલું પાણી એડ કરી લેવાનું છે। નાની સાઈઝની વાટકી લીધી હતી અને 1 ટેબલસ્પૂન જેટલું ખાંડ એડ કરી ફરી ગેસ ઓન કરી અને એક ઉભરો આવવા દેવાનો, ઉભરો બેસે એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે તરત જ આ વઘારને આપણે ઢોકળા ઉપર એડ કરી લઈશું। ઢોકળા ઉપર વઘાર એડ કર્યા પછી 5 મિનિટ માટે
आ खांडवाळू पाणी एब्जॉर्ब थवा माटे रहेवा देवानुं। 5 मिनिट पछी आ रीते ढोकळाने कट करी लईशुं। स्क्वेरमां कट करी लेवाना छे। એટલે ખાંડવાળું પાણી બધું જ ઢોકળામાં એબ્ઝોર્બ થઈ જાય। ઢોકળાને આપણે હવે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને જો ઢોકળા એકદમ સ્પોન્જી બન્યા છે। સાઈડમાં આપણે ચટણી જોવાના છીએ, એના માટે અહીંયા થોડી મેં કોથમીર લીધી છે, દાંડી સાથે જ લેવાની છે। 50 ગ્રામ જેટલી કોથમીર છે અને 1/4 કપ જેટલા ફુદીનાના પાન લઈશું। 2 નંગ તીખા લીલા મરચાં એડ કરી લઈએ, 1/2 ટીસ્પૂન આખું જીરું, 1 ટીસ્પૂન ખાંડ એડ કરીશું, 1 ટીસ્પૂન મીઠું એડ કરીએ, 1/2 ઇંચ ટુકડો આદું કટકા કરીને લેવાનું છે, 1/2 નંગ લીંબુનો રસ એડ કરીએ, અહીંયા 1 નંગ ઢોકળું મેં લીધું છે એને મોટા કટકા કરીને લઈ લેવાનું છે। ઢાંકણ બંધ કરી ક્રશ કરી લઈએ। એકદમ સરસ ક્રશ થઈ ગયું છે। હવે આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ। હવે આપણે ઢોકળાને એક પ્લેટમાં સર્વ કરી લઈએ। ખૂબ જ સ્વાદિષ્ટ બને છે કચ્છી ઢોકળા અને એની સાથે ખાવા માટે ચટણી પણ તૈયાર છે। અને આ ઢોકળામાં એકદમ એને સોફ્ટ બનાવવા માટે અહીંયા 1 ટીસ્પૂન જેટલો મેં ફ્રૂટ સોલ્ટ લીધો છે, તમે 1/2 ટીસ્પૂન પણ લઈ શકો છો અને આ ઢોકળા તમે એની ટાઈમ એન્જોય કરી શકો છો। સો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ